નમસ્કાર. ઉઠવું એ બહુ સાહજિક પ્રક્રિયા છે, પણ કેટલાક લોકોને ઉઠવા અને ઉઠાડવા માટે બહુ બધો શ્રમ જોતો હોય છે. તો ચાલુ કરીએ વાત ઉઠવા અને ઉઠાડવાની. વેલ, આ બંને વાત અલગ અલગ રીતે કરવી છે કે પછી એક સાથે જ? મતલબ કે આ બંને પ્રક્રિયાને અલગ અલગ રીતે? ઠીક છે, ચલો મને મોજ આવે એમ તમને મોજ કરાવું. કેટલાક એવા ડાયા ડમરા હોય કે સૂર્યનારાયણની સવારી આવે કે પછી એલાર્મ વાગે એ પહેલાં જ ઉઠી જતા હોય છે. કેટલાક એક એલાર્મથી જ ઉઠી જતા હોય છે, તો કેટલાક 15 સ્નૂઝ પછી પણ ઉઠી નથી શકતા. કેટલાક પંખો બંધ કર્યા પછી કે ઓઢવાનું ખેંચી લીધા પછી ઉઠતા હોય છે. કેટલાકને સવારના અવનવા અવાજો કે પછી બાળકોના પીપુડાની પે પે ઉઠાડી દેતી હોય છે. કેટલાકને ધમકી કે બળજબરી લાગુ પડે પછી જ ઉઠતા હોય છે. તો કેટલાકને અમથું અમથું વાલ જ ઉઠાડી દેતું હોય છે. ચલો, આ તો થઈ એક્સટર્નલ ફેક્ટર્સની વાત. ઇન્ટરનલ ફેક્ટર્સ કયા છે? કેટલાક કૃત્રિમ એલાર્મથી નથી ઉઠી શકતા, પણ કુદરતી એલાર્મથી ઉઠી જતા હોય છે. ના સમજ્યા? નેચર્સ કોલ. કેટલાકને ચિંતા ઉઠાડી દેતી હોય છે, કેટલાકને અધૂરા કામ ઉઠાડી દેતા હોય છે, કેટલાકને ડ્યુટી ઉઠાડી દે છે. તો કેટલાક ઉઠવું એને જ ડ્યુટી માની અને ઉઠી જતા હોય. કેટલાકનું રૂટીન બીજા બધા ઉઠે પછી જ સ્ટાર્ટ થાય છે. તો કેટલાક પોતે જાતે જ ઉઠી અને પોતાના કામમાં મસ્ત રહે છે. વેલ, વાત ખાલી ઉઠવાની નથી, ઉઠ્યા પછી જાગવાની છે. આપણે જોયું છે ઘણા થી તો જાય છે પણ જાગી નથી શકતા. આવો ઉઠીએ અને જાગીએ પણ આપણા પૂર્વ નિર્ધારિત માન્યતાઓમાંથી, આપણા પરિગ્રહોમાંથી. અને બાળપણમાં ભણ્યું છે એક સુભાષિત, ચીલે ચીલે ગાડી ચલે, ચીલે ચલે કપૂત, એ ચીલે નવ ચલે ઘોડા સિંહ સપૂત. ઉઠીએ અને જાગીએ. જો આપની પણ કોઈ અવનવી રીત હોય કોઈને ઉઠાડવાની કે પછી ઉઠવાની, એમાં કોઈને જો શ્રમ પડ્યો હોય તો આપના અનુભવ અવશ્ય કમેન્ટ પાર્ટમાં લખશો. આવી અવનવી વાતો સાંભળવા માટે સબસ્ક્રાઇબ કરો મોસમ આર્ટ ચેનલ. મોનિકા સમર્થ પ્રણામ કરું છું.